હું વત્સલ ભટ્ટ કરું છું. મિત્રો, આપણે ધોરણ 11 કોમર્સમાં સ્ટેટ વિષયનો એટલે કે આંકડાશાસ્ત્ર વિષયનો આપણે અભ્યાસ કરવાનો છે. એટલું તમને કહી દઉં કે ધોરણ 1 થી 10માં તમે જેટલો પણ ગણિત વિષયનો અભ્યાસ કરેલો છે, એવી જ રીતે કોમર્સનું ગણિત એટલે કે સ્ટેટ કહી શકાય. એટલા માટે ખાસ થોડો આ વિષયમાં ધ્યાન આપવાની તમારે જરૂર છે. મિત્રો, આપણે સ્ટેટનો અભ્યાસ તો કરીશું જ, પરંતુ તમારે લોકોને ધોરણ 11 તથા ધોરણ 12 કોમર્સમાં મુખ્ય 5 વિષયો તથા બીજા 2 વિષયનો અભ્યાસ પણ કરવાનો થશે. એમ કુલ 7 વિષયનો અભ્યાસ તમારે કરવાનો છે. થોડી રૂપરેખા તમને આપી દઉં તમને બધા વિષયોની. જેમ કે તમારે લોકોને પહેલો વિષય છે એકાઉન્ટ, જેને ગુજરાતીમાં નામાના મૂળ દ્રવ્યો કહેવાય. વિષય નંબર 2 છે સ્ટેટ એટલે કે આંકડાશાસ્ત્ર, જેનો આપણે અભ્યાસ કરવાનો છે. મેં તમને કીધું એ પ્રમાણે સ્ટેટ એ કોમર્સનું ગણિત કહી શકાય. આગળ જેને વિષય નંબર 3નું નામ છે ઇંગ્લિશ, તમને બધાને ખબર જ છે. ધોરણ 11 સાયન્સ તથા ધોરણ 11 કોમર્સમાં અંગ્રેજી વિષય સમાન તમારે આવવાનું છે. પછી વિષય નંબર 4નું નામ છે ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્ર દુનિયાનો કોઈ પણ દેશ કેટલી પ્રગતિ કરે છે, એ દેશનો વિકાસ કેટલો થયો છે, એ દેશના ડોલરની કમ્પેરિઝન એ લોકોની કરન્સી કેવડી છે, આ બધી વસ્તુનું મહત્વ અથવા દેશ કઈ વસ્તુ ઉપર ચાલે છે, આ બધી વસ્તુનો મહત્વ હંમેશા એટલે હંમેશા ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર પર રહેલું છે. પછીનો વિષય છે વિષય નંબર 5 BA, જેને ગુજરાતીમાં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન કહેવાય. શબ્દ આપેલો સંચાલન છે. સંચાલનનો મતલબ થાય ઇંગ્લિશમાં મેનેજમેન્ટ. દુનિયાની કોઈ પણ કંપની, કોઈ પણ દુકાન, કોઈ પણ ધંધો અથવા ઇવન આપણું પોતાનું ઘર પણ હોય, આ બધી વસ્તુ એક વિષય પર ચાલે, જેને આપણે ઇંગ્લિશમાં મેનેજમેન્ટ સંચાલન કહી શકાય. પછી વિષય નંબર 6 છે ગુજરાતી અને વિષય નંબર 7 છે SPCC અને ઓપ્શનમાં લખ્યું છે કોમ્પ્યુટર. હવે ઘણી બધી સ્કૂલો તમને લોકોને ઓપ્શન આપે છે કે તમારે લોકોને આ વિષયમાંથી કયા વિષયની પસંદગી કરવી છે. જો તમારે લોકોને ભવિષ્યમાં કોમ્પ્યુટર લાઈન પસંદગી કરવી છે, જેમ કે BCA, MCA કે અધરવાઇઝ કોમ્પ્યુટરને લગતા બીજા કોઈ પણ કોર્સ તમારે કરવા છે, તેના માટે તમારે કયા વિષયની પસંદગી કરવાની થશે? કોમ્પ્યુટર. જ્યારે તમારે લોકોને SPCC વિષયની પસંદગી કરવાની સુકામી થાય તો કારણ કે કોઈ પણ કંપની કોઈ બીજી કંપનીને પત્ર લખે છે અથવા કોઈ પણ કંપની કોઈ વ્યક્તિને પત્ર લખે છે, આ બધી જ વસ્તુની કોમર્શિયલ ટુ કોમર્શિયલ એટલે કે ધંધાદારીથી ધંધાદારી સુધી વ્યક્તિનો પત્ર પહોંચાડવાનો અથવા પત્ર કેવી રીતના લખો, બે કંપની વચ્ચે વાતચીત કેવી રીતના થાય છે, આ બધી જ વસ્તુનો અભ્યાસ તમારે લોકોને SPCCમાં કરવાનો તમારે થશે. SPCCને અંગ્રેજીમાં એનું ફૂલ ફોર્મ સેક્રેટરીયલ પ્રેક્ટિસ અથવા કોમર્શિયલ કોમ્યુનિકેશન, આવું એનું ફૂલ ફોર્મ થાય છે. ભવિષ્યમાં SPCCના માધ્યમથી તમે લોકો CS એટલે કે કંપની સેક્રેટરી તરીકે પણ તમે નિમણૂક પામી શકો છો, જો આ વિષયનો અભ્યાસ તમે કરેલો હોય છે. બીજી વસ્તુ મિત્રો, કે મુખ્ય 5 વિષયોમાં એકાઉન્ટ, સ્ટેટ, ઇંગ્લિશ, ઇકોને, BA આ 5 વિષયનો સમાવેશ થાય છે. એમાંથી 2 અઘરા વિષયો એટલે કે એકાઉન્ટ અને સ્ટેટ, કારણ કે ઇંગ્લિશ, ઇકો અને BA આ ત્રણેય વિષયો થિયરીકલ આવવાના છે, જ્યારે આ બંને વિષયો પ્રેક્ટિકલ એટલે કે ગાણિતિક સ્વરૂપમાં હશે. એકાઉન્ટ અને સ્ટેટનો જેટલો પણ તમે અભ્યાસ તમે કરશો, એટલો જ સમાનતામાં તમારે અભ્યાસ કમ્પ્યુટર વિષયનો કરવો પડશે. એનું એક કારણ છે, દર વર્ષે આ બંને વિષયના જેટલા પણ અઘરા પેપર નીકળે છે અથવા જેવા પણ પેપર નીકળે છે, એની સમાનતામાં કમ્પ્યુટરના પેપર પણ નીકળે છે. એટલે માત્ર ને માત્ર એવું નથી કે કમ્પ્યુટર વિષયની પસંદગી કરીશો તો આપણે માર્ક્સ આવી જશે. એના ઓપ્શનમાં તમારે લોકોને આ બંને વિષયનો પણ અભ્યાસ તમે જેવો કરશો, એવો જ અભ્યાસ તમારે કમ્પ્યુટર વિષયનો પણ કરવો પડશે. હવે ધોરણ 11 કોમર્સમાં વિષય સ્ટેટમાં એટલે કે આંકડાશાસ્ત્રમાં કુલ કેટલા પ્રકરણનો અભ્યાસ કરવાનો છે અથવા એ પ્રકરણમાં આપણને કેવી કેવી માહિતી આપવામાં આવશે, થોડી આપણે એની માહિતી લઈએ. મિત્રો, 11 કોમર્સમાં વિષય સ્ટેટમાં કુલ 9 પ્રકરણોનો આપણે અભ્યાસ કરવાનો છે. એમાંથી પહેલા પ્રકરણનું નામ છે માહિતીનું એકત્રીકરણ, જે માત્ર ને માત્ર થિયરી પર આધારિત છે, એમાં એક પણ દાખલાનો સમાવેશ થતો નથી. પ્રકરણ નંબર 2નું નામ છે માહિતીનું નિરૂપણ. પ્રકરણ નંબર 1 નાનું ચેપ્ટર છે, પણ થિયરી વધારે હોવાથી અને શબ્દ પણ થોડા થોડા અઘરા આપેલા છે. પ્રકરણ નંબર 2નું નામ છે માહિતીનું નિરૂપણ, જેમાં થિયરી પ્લસ દાખલાનો સમાવેશ થાય છે. મિત્રો, ચેપ્ટર લાંબો છે, પણ જો તમે લોકો એનો અભ્યાસ કરશો સારી રીતે
રકમ શું કહેવા માંગે છે, કયા રકમમાં કયો સૂત્ર મૂકવો અથવા એના દાખલાને સમજવું કેવી રીતે, તો આ બધી વસ્તુ માટે તમારા લોકોને પ્રકરણ નંબર 2, 3, 4 અને 5 આ ચારે પ્રકરણ તમારા માટે રોકડિયા માર્ક સેવા થશે. પરંતુ જો રકમમાં તમને ખબર નહીં પડે તો આ વિષય તમારા માટે અઘરો બની શકે છે. આગળ જઈને તમે જોઈ શકશો કે પ્રકરણ નંબર 2 માહિતીનું નિરૂપણ, મેં તમને કીધું એ પ્રમાણે થિયરી પ્લસ દાખલાનો સમાવેશ થાય છે. તમે લોકો ધોરણ 10માં અભ્યાસ કર્યો હતો અવરોધી ચિહ્નનો, આ વસ્તુનો અભ્યાસ તમે લોકો ધોરણ 8થી કરતા હો છો. ધોરણ 8, 9 અને 10 અવરોધી ચિહ્નનો અભ્યાસ તમે કરેલો હતો કે ધારો કે એક આપણને સમૂહ એટલે કે અવલોકનનો સમૂહ આપણને આપેલો છે, અમુક સંખ્યા આપેલી છે કે ધારો કે સંખ્યા નંબર 1, 5, 7, 9 પછી ફરીથી પાછી 5, 7, 9, 13, 14 એવી રીતના આપણને અમુક સંખ્યાઓનો સમૂહ આપેલો છે. કુલ એવી 50 સંખ્યાઓમાંથી સંખ્યા નંબર 5 એટલે કે અંક નંબર 5 એનું આપણને પુનરાવર્તન 1થી વધારે વખત એટલે કે ધારો કે 1 વખત, 2 વખત, 3 વખત અને 4 વખત થયું છે. અને જો એ અંક નંબર 5 એ ફરીથી પાછો રિપીટ થાય એટલે કે 5મી વખત પણ આવે છે તો આપણે 5મી વખત એનો આડો લીટો કરીને આ અવરોધી ચિહ્નને આપણે પૂરું કરીશું. ફરીથી જો અંક નંબર 5 નો સમાવેશ 6ઠી વખત થાય તો પાછો 6ઠો લીટો કરીશું. આપણે આઈડિયા તમને આવી ગયો હશે. બસ આ જ પ્રકારની વસ્તુનો આપણે અભ્યાસ માહિતીના નિરૂપણમાં કરવાનો છે. એના સિવાય તમે લોકોએ આગળના વર્ષમાં ધોરણ 10માં પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્રનો અભ્યાસ આપણે કરેલો છે. આંકડાશાસ્ત્રના અભ્યાસમાં તમે લોકોએ ખાસ કરીને મધ્યક એટલે કે એક્સ બાર, મધ્યસ્થ એટલે કે એમ અને બહુલક એટલે કે ઝેડ આ ત્રણ વસ્તુનો તમે લોકો જે અભ્યાસ કરેલો હતો એટલે કે ધારો કે ધારેલા મધ્યકનું સૂત્ર તમારે આપેલું હતું મધ્યકમાં કે એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફ આઈ ડી આઈ અપોન એન ગુણ્યા સી આનો અભ્યાસ તમે કરેલો હતો. એ જ સૂત્રનો ઉપયોગ તમારે લોકોને પ્રકરણ નંબર 2, પ્રકરણ નંબર 3, 4 અને 5માં કરવાનો છે. આના સિવાય પણ બીજા ઘણા બધા સૂત્ર તમારે આવશે. આ રીતનું કોષ્ટક બનાવી, અવરોધી ચિહ્ન સંચય, અવરોધી વિતરણનું કોષ્ટક બનાવી, એના પછી આલેખ અને બીજો થી ઓછા અને થી વધુ પ્રકારનો પણ સંચય અવરોધી વિતરણનો અભ્યાસ તમારે લોકોને પ્રકરણ નંબર 2માં કરવાનો થશે. આગળ જઈ પ્રકરણ નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપ. મધ્યવર્તી સ્થિતિના માપનો મતલબ એવો થશે કે મેં તમને કીધું એ પ્રમાણે ધોરણ 10માં પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્રમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલકનો અભ્યાસ તમે જે કરેલો હતો આ બધે જ બધા સૂત્રનો ઉપયોગ તમારે આમાં તમારે કરવાનો થશે. પ્રકરણ નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપમાં પ્રકરણમાં થિયરી પ્લસ દાખલા બંનેનો સમાવેશ થાય છે. આ પ્રકરણ પણ લાંબુ છે પણ મેં તમને કીધું એ પ્રમાણે રકમ તથા સૂત્રની પસંદગી કેવી રીતના કરવી એ આપણા હાથમાં છે અને આપણે એ પ્રમાણે આગળ શીખીશું પણ ખરા. પ્રકરણ નંબર 4નું નામ છે પ્રસારમાન. આ પણ ખૂબ લાંબુ ચેપ્ટર છે, થિયરી પ્લસ દાખલાનો સમાવેશ થાય છે. એના પછી પ્રકરણ નંબર 5નું નામ છે અવરોધી વિતરણની વિષમતા, થિયરી પ્લસ દાખલાનો સમાવેશ થાય છે. મેં તમને કીધું એ પ્રમાણે કુલ 4 પ્રકરણો પ્રકરણ નંબર 2, 3, 4 અને 5 આ ચારે પ્રકરણો લાંબા હોવા છતાં જો તમારા લોકોનો પાયો પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્રનો પાકો હશે તો તમે લોકોને આ પ્રકરણો ખૂબ સરળ લાગશે. એટલા માટે હું તમને ફરીથી તમને કહું છું કે તમે લોકો ધોરણ 10માં રહેલું ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર ફરીથી અભ્યાસ કરી લો. આગળ જઈને પ્રકરણ નંબર 6નું નામ છે ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ. આ ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ નામના ચેપ્ટરમાં તમારે લોકોને સંભાવના, આગળના વર્ષમાં તમે જે અભ્યાસ તમે કરેલો હતો એ સંભાવનાવાળું ચેપ્ટર તમે જે ભણ્યા હતા એવું જ તમને થોડું થોડું લાગશે તમને. પછી પ્રકરણ નંબર 7 નિદર્શન પદ્ધતિઓ. નિદર્શન પદ્ધતિઓ નાનું ચેપ્ટર છે. આ નાનું ચેપ્ટર હોવા છતાં એમાં થિયરી પ્લસ દાખલાનો સમાવેશ થાય છે. દાખલામાં મુખ્યત્વે 2 થી 3 પદ્ધતિઓનો સમાવેશ થશે પરંતુ થિયરી આમાં વધારે આપેલી છે. પ્રકરણ નંબર 1 માહિતીનું એકત્રીકરણ અને પ્રકરણ નંબર 7 નિદર્શન પદ્ધતિઓ આ પ્રકરણ તમને સમાન લાગશે કારણ કે થિયરી એમાં મોટા ભાગે સમાન તમને આપેલી છે. એના પછી પ્રકરણ નંબર 8 વિધેય. વિધેય નાનું ચેપ્ટર છે જેમાં થિયરી પ્લસ દાખલા બંનેનો સમાવેશ થાય છે. હવે આ થિયરી તમે જોવા જાવ તો થિયરીમાં ઓછી આપી છે અને દાખલા પણ આપણને આપેલા છે તો આ દાખલાઓમાં કયા દાખલાનો સમાવેશ થશે કે કયા ધોરણમાં કઈ રીતનો આપણને આધારિત છે તો ધોરણ 10માં તમે ભણ્યા હતા ફંક્શન વિધેય એટલે કે એફ ઓફ એક્સ એક્સ બિલોંગ્સ ટુ વાળો સૂત્ર તમે ભણ્યા છો. તમે આ બધી વસ્તુનો સમાવેશ તમારે વિધેયમાં તમારે થશે માટે એનો પણ આપણે બેઝ થોડો મજબૂત કરી લેવાનો છે. પ્રકરણ નંબર 9 ગુણોત્તર શ્રેણી. તમે લોકો આગળ અભ્યાસ તમે કર્યો હતો 2a + n - 1 × d વાળા સૂત્રનો અભ્યાસ તમે કરેલો હતો.
પ્રાકૃતિક સંખ્યાઓ, વાસ્તવિક સંખ્યાઓ અથવા આ બધી સંજ્ઞા સંખ્યાઓની સંજ્ઞા આ બધી વસ્તુનો અભ્યાસ તમે જે કરેલો હતો એ તમારે લોકોને પ્રકરણ નંબર 8 વિધેયમાં કરવાનો થશે. માટે બધી વસ્તુનો અભ્યાસ ખાસ કરી લો. મિત્રો, આપણે આવતા લેક્ચરથી એટલે કે આવતા વિડીયોમાં આપણે પ્રકરણ નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપ એનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. માટે એ પ્રમાણે જ મેં તમને કીધું પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્રનો ખાસ અભ્યાસ કરી લો કે જેનાથી તમને લોકોને હું જે પણ સમજાવું એનો ખ્યાલ તમને વધારે તમને આવે. મિત્રો, આ વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો.